मनुष्य જ્યારે પણ પ્રભુનું પૂજન કરે છે ત્યારે પૂજાની સામગ્રીનું ખૂબ જ ધ્યાન રાખે છે। અબિલ ગુલાલ અક્ષત અને પુષ્પ લાવી તે ભગવાનને અર્પણ કરે છે। પરંતુ શું આપને ખ્યાલ છે કે બજારમાંથી લાવેલી સામગ્રીને પવિત્ર કરવી ખૂબ જ આવશ્યક છે અને પવિત્ર અને શુદ્ધ પૂજન સામગ્રીથી જ પ્રભુ પ્રસન્ન થતા હોય છે। તો આવો આજની ખાસ વાતમાં પૂજન સામગ્રીના પવિત્રીકરણની મેળવીએ શાસ્ત્રોક્ત માહિતી। तन्मे मनः शिव संकल्पमस्तु। जय भगवान। भक्ति संदेश कार्यक्रम में मित्रों अपनु स्वागत छे। हूँ छु प्रफुल्ल भाई शास्त्री। तमाम दर्शकों ने आज एक एवा विषय की जानकारी आपीश जे विधि नु नाम छे पवित्रीकरण विधि। पवित्रीकरण विधि एटले शू? पहली बात मित्रों, घणी वखत ज्यारे आपणे पूजा सामग्री के पुष्प के कई पण वस्तु भगवान ने अर्पण करिए शू आ बधी वस्तु पवित्र होय छे के नहीं? आवा घणा बधा आपणे विचार आवे शू ए फूल कदाच वासी हसे के नहीं? वासी फूल होय बे दिवस त्रण दिवस पहेला आवी आपणे चढ़ावीए छे तो ए शू भगवान ने चढ़ावा जोईए? मित्रों शास्त्र एवुं कहे छे के ज्यारे पण आवी बधी वस्तु होय जे वासी पुष्प होय त्यारे भगवान ने अर्पण न करवा जोईए। साथे साथे वात करीए छे के ज्यारे पूजा में बैठा होव त्यारे तमाम सामग्री ने तो शुद्ध करवानी, परंतु तमारे तमारा शरीर ने पण शुद्ध करवू जोईए। अने शरीर ने शुद्ध ए बाह्यांतर शुद्धि એટલે એવું કહેવાય છે કે બાહ્ય અને અંતરિક્ષની બંને શુદ્ધિકરણ કરવી જરૂરી છે। બાહ્ય શુદ્ધિ માટે તો આપણે ખાસ કરીને જ્યારે પૂજાપાઠ કરીએ છીએ એટલે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી પૂજાપાઠમાં તો બેસીએ છીએ, તો પરંતુ અંતરિક્ષની શુદ્ધિ પણ કરવી જોઈએ। તો હવે અહીંયા શુદ્ધિકરણ વિધિની આપણા શાસ્ત્રમાં એનો પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે પણ તમે પૂજામાં બેસો છો ત્યારે તમારે તમારા શરીરને, તમારી સામગ્રીને કે કંઈ પણ વસ્તુ તમે જે ઉપયોગ કરવાના છો એ તમામ વસ્તુને શુદ્ધિકરણ કરવી જરૂરી છે। હવે વાત કરીએ કે શુદ્ધિકરણ વિધિ તમારે કઈ રીતે કરવી જોઈએ, શાસ્ત્રનું પ્રમાણ શું છે? તો જ્યારે તમારે કોઈ પણ વસ્તુને શુદ્ધિકરણ કરવું હોય ત્યારે તમારે એવું કહેવાય છે કે ડાબા હાથમાં થોડું ગંગાજળ લેવાનું, અને જો ગંગાજળ ન હોય તો તમે જે સામાન્ય જળ તમે જે લીધું હોય પૂજા એ પણ તમે લઈ શકાય, અને સામાન્ય પાણી લેવાનું અને કોઈ પણ નદીનું નામ બોલી જવાનું, ગંગાએ નમઃ યમુનાએ નમઃ, તો પણ એ મંત્ર બોલવાથી કે એનું નામ લેવાથી એ જલ પણ એ જે નામ બોલો છો તે જલ બની જાય છે। મિત્રો હવે વાત કરીએ કે શુદ્ધિકરણની ક્રિયા કઈ રીતે કરવાની, તો કે ડાબા હાથમાં તમે જ્યારે જલ લો છો ત્યારે તમારે તમારા જમણા હાથની મધ્યમાં અને અનામિકા આંગળીને તમારે એ જલની અંદર મૂકવાની છે, ત્યાર પછી એ જલનો છણકાર કરવાનો છે દરેક સામગ્રી ઉપર, તમારા શરીરની ઉપર, જેથી શરીરનું શુદ્ધિકરણ થાય છે, સામગ્રીનું શુદ્ધિકરણ થાય છે। અને શુદ્ધિકરણ વખતે કયો મંત્ર બોલવો એ પણ તમને કહી દઉં છું। મિત્રો મંત્રથી ક્રિયા કરો અને મંત્ર બોલો છો તો એ તમને સારું પરિણામ મળે છે, કેમ કે શુદ્ધિકરણ વગર તો ક્યારે કોઈ સામગ્રી પણ આપણે દેવને અર્પણ, કેમ કે અપવિત્ર વસ્તુ અર્પણ કરો છો તો એનાથી દેવ પ્રસન્ન ન થાય, કેમ કે દેવને હંમેશા પવિત્ર વસ્તુ, ચોખ્ખી વસ્તુ, સારી વસ્તુ અર્પણ કરવી જોઈએ। વાત કરીએ મંત્રની, કયો મંત્ર બોલવાનો જ્યારે તમે જલનો છંકાર કરો છો ત્યારે બોલવાનું, અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થમ ગતો પીવા યહ સ્મરેત પુંડરી કાક્ષમ સબાયા ભ્યંતર શુચિ, સબાયા ભ્યંતર શુચિ બોલીને તમારે જલનો છંકાર કરવાનો છે। તમામ દર્શકોને ફરીથી એક વખત મંત્ર કહી દઉં, અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થમ ગતો પીવા યહ સ્મરેત પુંડરી કાક્ષમ સબાયા ભ્યંતર શુચિ બોલીને પાણીનો છંકાર કરવાનો છે, ને આ બોલવાથી જે અપવિત્ર પવિત્રો વા જે અપવિત્ર વસ્તુ છે એ પવિત્ર થઈ જાય છે। સર્વાવસ્થાંગતો યશ મરત પુંડરી કાક્ષ સબાયાભ્યંતર શુચિ, બાહ્ય અને અંતરિક્ષની શુદ્ધિકરણ ખાલી આ મંત્ર બોલીને જલનો છંકાર કરવાથી થાય છે। સાથે સાથે ઘણા દર્શકોનો જ્યારે ફોન આવે છે ત્યારે એક દર્શકનો પ્રશ્ન એવો પણ હતો કે શાસ્ત્રીજી, જે પુષ્પ કદાચ કોઈ જગ્યા ઉપર કોઈના ઘરે ઉગ્યું હોય અને કોઈ હાજર ના હોય ને આપણે ફૂલ ચડાવીએ લાવીએ અને ભગવાનને અર્પણ કરીએ તો શું એ યોગ્ય કહેવાય, શું ભગવાન આપણા ફૂલને સ્વીકાર કરે? પરંતુ મિત્રો શાસ્ત્ર પ્રમાણેની જ્યારે વાત કરી છે ત્યારે હું તમને કહી દઉં કે તમે જે વાત કરો છો આવું દ્રષ્ટાંત, આવી ઘટના આપણા શાસ્ત્રમાં પણ બની ગયેલી છે, જેમાં પુષ્પદંત નામના જે ઋષિ હતા શિવજીની બહુ ભક્તિ કરતા હતા અને રાજાના જે બગીચો હતો એમાંથી એ ગંધર્વ આવીને, એવું કહેવાય છે કે આ પુષ્પદંત નામના ગંધર્વ એવી શક્તિ હતી કોઈને દેખાય નહીં,
રાજાના બગીચામાં સરસ મજાના પુષ્પ લઈને ભગવાનને અર્પણ કરતા હતા. રાજાને ખબર પડી કે ભાઈ આમ કોઈ અહીંયા અદ્રશ્ય સ્વરૂપે કોઈ પુષ્પ લઈ જાય છે, એને ભગવાન શંકર ભગવાનની ત્યાં આણ મૂકી છે અને ત્યાં એ ગંધર્વ આવ્યા છે અને ગંધર્વ જ્યારે પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા ત્યારે પકડાઈ ગયા અને ત્યાર પછી એવું કહેવાય છે કે ભગવાનના બંધનમાં પણ એ આવ્યા છે. મિત્રો, ક્યારેક કોઈ પણ વસ્તુ ચોરાયેલી વસ્તુ કે કોઈ પણ વ્યક્તિને ખબર ન હોય અને આપણે વસ્તુ લઈને અર્પણ કરીએ છીએ તો એનાથી દેવી દેવતાઓ ક્યારે પ્રસન્ન ન થાય. ઘણી વખત આપણે જોઈએ છીએ કે બગીચામાં ક્યાંક ફૂલ છે, કોઈ છે નહીં, તો આપણે લઈ લઈએ છીએ. આપણા ઘરનું હોય, આપણે વાવેલું હોય ને આપણે અર્પણ કરો, બરોબર. અથવા કોઈ વ્યક્તિને એનું મૂલતાન જે એનું જે મૂલ્ય થાય એ આપીને લો. કોઈ પણ વ્યક્તિને ખબર હોય ના હોય ને આપણે લઈ લો, એને છીનવી લો અથવા ચોરેલી વસ્તુ એ ભગવાનને અર્પણ કરો છો તો ભગવાન ક્યારે એ પ્રસન્ન થતા નથી. કેમ કે પુષ્પદંતે પણ આ જ ભૂલ કરી હતી અને એના કારણથી એને શિવનો અપરાધ લાગ્યો હતો અને ત્યાર પછી પુષ્પદંતે શિવ મહિમના સ્તોત્રની રચના કરી અને ભગવાનની માફી માગી, ક્ષમા યાચના કરી, જેથી ભગવાને પછી એમને માફ કર્યા છે. તો આપણાથી પણ આવી કોઈ પણ વસ્તુ હોય, ચાહે કેરના પાન હોય, આશાપાલ હોય કે તુલસીના પાન કે અન્ય ફૂલ હોય, લીધા હોય, ભૂલચૂક થયું હોય, પ્રાયચિત થયું હોય, તો ભગવાનને માફી માગવી અને શક્ય હોય તો કોઈ પણ વસ્તુને પૂજામાં અર્પણ કરો છો તો એને આ મંત્ર પ્રમાણે પવિત્રીકરણ કરીને ચોક્કસ ભગવાનને અર્પણ કરશો તો ભગવાન સ્વીકાર કરશે. અને કદાચ કોઈ દિવસ કદાચ પુષ્પ કે તમને ન મળે, કોઈ પણ વસ્તુ ન મળે, તો માનસોપચાર પૂજા, ફૂલ ના હોય તો માનસોપચાર રીતે પણ તમે ભગવાનને વંદન કરશો કે પુષ્પમ માનસોપચારે પુષ્પમ સમર્પયામિ બોલશો તો પણ ભગવાન તમારી પૂજાનો સ્વીકાર કરે છે. પરંતુ શક્ય હોય જે કઈ વસ્તુ એ પવિત્ર વસ્તુ ભગવાનને અર્પણ કરવી અને કોઈ પણ બજારમાંથી કોઈ પણ વસ્તુ લો છો તો મૂલ્ય આપીને તમારે એ વસ્તુ ભગવાનને અર્પણ કરવાની. આજે મિત્રો બહુ સરસ મજાની જાણકારી આપી છે. આવી નાની નાની વસ્તુઓને લઈને પણ જે કઈ વિષયો બનતા હશે અને જે વિષયોથી તમામ દર્શકોનું કલ્યાણ થતું હશે એવી ચોક્કસ અમે ઉપાય એ મંત્ર અમે રોજે રોજ કહેતા રહીશું. કાર્યક્રમ મિત્રો જોવાનું ચૂકશો નહીં. મને આપો હવે રજા. જય ભગવાન.